આપણે વાર્તા જોઈ ગયા બરાબર હવે એના નીચેના જે ક્વેશ્ચન જે છે હું આન્સર સાથે તમને સેન્ડ કરીશ બરાબર હવે એના પછી તમારે બે ચિત્રો આપેલા છે બુકની અંદર બધા બુક્સ લઈને બેસવાનું છે જેથી હું અહીંયા કમ્પેર કરું અને તમારે પણ એ સાથે સાથે કમ્પેર કરવાનું છે જો જોડીમાં ચર્ચા કરી શું જુદું છે તે શોધો અને લખો બરાબર હવે આ જે ઘર છે આ જે ઘરને આપણે પહેલું ઘર તેજર લીધું છે બરાબર એટલે કે આ બંને ઘરને આપણે ધ્યાનથી નિહાળવાના છે બરાબર અને એ ઘરની અંદર શું શું જુદું પડે છે એ વિશે આપણે જોવાનું છે બરાબર તો અહીંયા પહેલું ઘર છે તેજરનું અને બીજું ઘર છે વિવેકનું જો તેજરના ઘરની અંદર ઝાડ ઉપર પક્ષી બેઠું છે બેઠું છે દેખાય છે બધાને તમારી બુક્સ ખોલો બુક્સની અંદર જુઓ ધ્યાનથી અને વિવેકના ઘરના ઝાડ ઉપર પક્ષી બેઠું નથી બરાબર એના પછી બીજું આપણે કમ્પેર કરીએ જો તેજરના ઘરની આગળ દાદા ખાટલો નાખીને બેઠા છે જ્યારે વિવેકના ઘરની અંદર આ ઘરની આગળ આ ખાટલો નાખીને બેઠા છે એના પછી જો અહીંયા તેજરના ઘરની આગળ શુભ અને લાભ લખેલું છે આપણે કેટલા વાક્ય બનાવવાના પાંચ શુભ અને લાભ લખેલું છે જ્યારે વિવેકના ઘર આગળ સાથિયા દોરેલા છે યાદ રાખજો વિવેકના ઘર આગળ શું દોરેલું છે સાથિયા બરાબર પછી અહીંયા આ ભીંત ઉપર ચોરસ આકારની બારી છે અને અહીંયા ગોળ છે બરાબર એના પછી અહીંયા ઉપર છત ઉપર જે બારી છે એમાં એક અને ત્રણ સળિયા છે જ્યારે વિવેકના ઘરની ઉપર એક અને બે જ સળિયા છે બરાબર એના પછી આપણે જોઈએ કે તેજરના ઘરની આગળ બે પથ્થર છે જ્યારે વિવેકના ઘરની આગળ એક જ પથ્થર પડ્યો છે બરાબર તો આ રીતે આપણે આ ચિત્રને નિહાળ્યા પછી અહીંયા તેજરનું ઘર અને વિવેકનું ઘર એ બંને લખવાના છે એ પણ હું અહીંયા કમ્પ્લીટ લખીને જ તમને સેન્ડ કરીશ એટલે એની ચિંતા કરશો નહીં એના પછી આપણે આગળ જોઈએ આ બધા જ ક્વેશ્ચનો હું તમને ઘરે લખીને મોકલાવીશ એના પછી આપણે ગીત ગાવાનું છે ટીકુબેન તો વાંચનના શોખીન ટીકુબેન કેવા હતા વાંચનના શોખીન હતા બરાબર હવે આપણે એમનું જોઈએ ગીત ટીકુબેન તો વાંચનના શોખીન સેના શોખીન હતા વાંચનના વાંચી નાના અક્ષર વાળી ચોપડીઓ રંગીન એમને કેવી ચોપડીઓ વાંચવી ગમતી હતી નાના અક્ષર વાળી ને રંગીન ચોપડીઓ વાંચવી ગમતી હતી ટીકુબેન તો વાંચનના શોખીન છોટા ભીમને સોટી પોટી બધું જ ખૂબ વાંચે શું શું વાંચતા હતા છોટા ભીમની વાર્તાઓ તમે પણ કોઈ પણ વાર્તાની ચોપડી જુઓ તો સ્ટાર્ટિંગમાં તમને શું વાર્તા શું તમને વાંચવાની ઈચ્છા થાય સરસ મજાનું પોસ્ટર હોય અને ચોપડીઓ હોય એવું તમને બહુ વાંચવાની ઈચ્છા થાય તો અહીંયા પણ છોટા ભીમ અને સોટી પોટી નામની વાર્તાઓ તેઓ વાંચતા બધી વાર્તા દાદી માફક બોલે આપે ખૂબ બરાબર આપણા દાદીમાં હોય તમે જોજો મારું ઘરના કોઈ પણ વૃદ્ધ માણસ હોય તો એમને બધી વાર્તાઓ મોઢે હશે એ કંઈ ચોપડી જોવા નહીં બેસે બધું મોઢે જ કહેશે તો એવી રીતે આ ટીકુબેન પણ ખૂબ જ એવી રીતે વાંચતા ટીકુબેનનું લેસન કરતો વાર્તામાંનો જીન યાદ રાખજો ટીકુબેનનું લેસન કોણ કરતું હતું વાર્તામાં જે જીન હતો એ કરતો ટીકુબેન તો વાંચનના શોખીન ટીકુબેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા અને ઘરે તો ચોપડીઓના થપ્પા હતા બરાબર અને ટીકુબેન વિનંતી કરે એટલે એના મમ્મી પપ્પા પણ સાથે સાથે વાંચતા 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 ઊંઘી જાયને પહોંચી જતા ચીન વાંચતા વાંચતા શું થાય ઊંઘી જાયને ક્યાં પહોંચી જતા સીધા ચીનની અંદર ટીકુબેન તો વાંચનના શોખીન ટીકુબેન તો બહુ વાંચનના શોખીન હતા એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબેન ગુમ એક દિવસ એવું બન્યું કે અજવાળાની અંદર ટીકુબેન તો ગુમ થઈ ગયા ગુમ થઈ જવું એટલે અદ્રશ્ય થઈ જવું બરાબર અદ્રશ્ય થઈ ગયા આખા પળીએ શોધે સૌ કોઈ જાજી
ગયા હતા ટુક્યુ બે ટીકુ બહેન તો વાંચનના શોખીન ટીકુ બહેન શું કા કેવા હતા વાંચનના શોખીન હતા બરાબર તો આના કવિ છે અશ્વી પટેલ યાદ રાખજો કે ટીકુ બહેન તો વાંચનના શોખીન આ રીતના કવિ કોણ છે તો અશ્વી પટેલ જોઈએ છે પલંગના નીચે ટીકુ બહેન કેવા સરસ મજાના સંતાઈને વાંચી રહ્યા છે મને કેવી વાંચવાની મજા આવે છે બરાબર હવે મિત્રો આના ક્વેશ્ચન જે છે એ આન્સર સાથે હું તમને લખીને સેન્ડ કરીશ બરાબર જે તમારે ઘરે ગુજરાતીની નોટબુક્સની અંદર લખવાના છે થેન્ક્સ